જી સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે સૌથી પહેલા તો આ કેસને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એક સામાજિક દ્રષ્ટિએ જો વાત કરીએ તો આજે નારાયણ સાંઈ છે, પરંતુ કેટલાક બદલાવ નહીં આવે તો ફરી એક નારાયણ સાંઈ આવશે, કઈ રીતના ઘટનાઓને આપ જોઈ? સૌથી પહેલા તો ફરી એક નારાયણ સાંઈ નહીં આવશે, હજી ઘણા બધા એવા છે. બિલકુલ, એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે સાચી વાત છે, જ્યારે આપણે પબ્લિક લાઈફમાં સોશિયલ કામ કરતા હોઈએ છીએ ત્યારે એવા ઘણા કેસીસ આવે છે જેમાં લોકો આ બાવાથી ગુરુઓથી કે જેથી બેવકૂફ બને છે, પણ તો બી સમજતા નથી, માનતા નથી. કારણ કે એ લોકોને એવું છે, કારણ કે એ લોકો પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. એ લોકોને લાગે છે કે આ જ છે અમારો પ્રોબ્લેમ સોલ્વ કરશે. અનફોર્ચ્યુનેટલી એ લોકો એવા, આ લોકો એ લોકોને વધારે પ્રોબ્લેમમાં નાખે છે. અને અત્યારે આપણે એ બીજા સંપ્રદાયને અત્યારે ડિસ્કશન ના કરું, પણ બધાને ઘણાને ખબર બી હશે કયા સંપ્રદાયો છે. પણ અનફોર્ચ્યુનેટલી થાય છે શું, કે અગર આપણે નારાયણ સામીની જ કેસની વાત કરીએ યા બીજા બધાને, તે લોકો પાસે પોલિટિકલ પાવર બહુ છે અને મસલ પાવર બહુ છે, મની પાવર બહુ છે. એટલે થાય છે શું કે એટલે બધા જે એ લોકોના ગુના છે દબાઈ જાય છે. હવે જ્યારે આ ગુના દબાઈ જાય છે એટલે લોકો સહન કરતા થાય, ત્યારે લોકોને થાય છે કે કદાચ એ લોકો સાથે થયું છે, કોઈ બીજા સાથે નથી થયું, બીકોઝ ઓફ ધેર પાવર એ લોકો ચૂપ બેસે છે. પણ અલ્ટિમેટલી જ્યારે આ, જેમ કે આ જ કેસ મેં પહેલાં બી ડિસ્કસ કર્યું કે આ કેસમાં શું ફાયદો શું થયો હતો, કારણ કે આજ સુધી આશારામ બાપુ ને નારાયણ સાંઈએ બધા બધું ઘણા દુષ્કર્મો કર્યા છે. ઘણી રુઝાનજી ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ અત્યારે હાલ મળતા સમાચાર પ્રમાણે ન્યાયાધીશ ચુકાદો લખવાની શરૂઆત કરી દીધી છે. હવે ગમે તે સમયે નારાયણ સાંઈ પર સજાનો ફેસલો આવી શકે છે. સુરતમાં થોડી જ વારમાં નારાયણ સાંઈની સજાનું એલાન કરવામાં આવશે. ન્યાયાધીશે ચુકાદો લખવાનું શરૂ કરી દીધું છે. સવારથી જ જે કેસ પર તમામે તમામ લોકોની મીટ બંડાયેલી છે અને જે ઘડીનો લોકો રાહ જોઈ રહ્યા છે, તે કહી શકાય કે સમય થોડી જ વારમાં આવવાનો છે. થોડી વારમાં નારાયણ સાંઈની સજાનો ફેસલો થશે. ન્યાયાધીશે ચુકાદો લખવાનું શરૂ કરી દીધું છે. રુઝાનજી, બંને પક્ષની દલીલો હવે પૂર્ણ થઈ ચૂકી છે, ચુકાદો લખવાની શરૂઆત કરી દેવામાં આવી છે, કેવી રીતના જોઈ રહ્યા છો? ચુકાદો આજે આજે આઈ એમ સરપ્રાઈઝ કે કેમ આટલું બધું આજે લાંબુ છે, ખેંચાયું છે, પણ ફોર વોટ એવર રીઝન્સ, કારણ કે નોર્મલી હવે મારે વકીલો માટે કેવું ના જોઈએ, પણ નોર્મલી વકીલો એ લોકોને ખબર હોય છે કે શું છે, તો બી એ લોકો જસ્ટ કોર્ટને ડાયવર્ટ કરવા યા ટાઈમ પાસ કરવા યા જે બી ખેંચાય ખેંચવા યા પ્રૂવ કરવા, તો એ લોકોને વધારે પૈસા મળે, એટલે એ આ બધા માટે એ લોકો ખોટા ખોટા ખેંચે છે. પણ અનફોર્ચ્યુનેટલી આજે ખેંચવા ખેંચવામાં એક ભૂલ થઈ ગઈ છે, આ લોકોથી પોતાના જ પગ પર કુહાડી મારી દીધી છે. સાહેબે એટલે સોરી સાહેબ શું કે નારાયણ સ્વામીએ પોતે આઈ થિંક લિખિતમાં આપ્યું કે કંઈક એવું કર્યું ને પોતે એક્સેપ્ટ કર્યું કે છોકરી તો કન્સેન્ટમાં હતી. અગર કન્સેન્ટમાં હતી એનો મતલબ કે થયા તો ખરા રિલેશન. એટલે જે અત્યાર સુધી આપણે તમે નું બધું શું ડિસ્કસ કરતા હતા કે 2002 થી 2005 આ કર્યું છે એમને રેપ ને, એ તો અત્યારે 2013 કેવી રીતે પ્રૂવ થશે? પણ હવે પ્રૂવ તો જે રીતે થઈ ગયું, કોરોબરેટિવ એવિડન્સીસ ને જે બધા આસપાસના એવિડન્સીસ જે લોકોએ આપ્યા એ બધા તો પ્રૂવ થઈ ગયા, પણ જોડે જોડે હવે નારાયણ સ્વામીએ પોતે કહી દીધું કે હા મેં તો કર્યું, તો હવે એક રેપ છે કે નહીં એલી અલગ વાત છે, મને એક્સેપ્ટ કરી દીધું કે મેં સેક્સ્યુઅલ સંબંધો બાંધ્યા હતા. એટલે તમે આમ જોવા જાય તો આજે જે વાત થઈ એમાં એક ઓર એન્ડોર્સમેન્ટ થઈ ગયું. એટલે અગર કાલ ઉઠીને જ્યારે આ લોકો હાઈકોર્ટમાં તો અપીલ કરવા જશે જશે કોઈ બી જાય, હા એટલે આપણો આપણે આપણા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ આપ્યા છે એ લોકોને, તો ત્યારે આ એમની અગેન્સ્ટ હજી કામ લાગવાનું છે. એક ચીજ આજે પોઝિટિવ થઈ છે, બાકી જે લાંબા લાંબી જે કથાઓ કરી છે, જે વાર્તાઓ ખેંચી છે અને એટલા માટે આટલું લાંબુ ખેંચાયું છે. પણ હું અત્યારે પહેલા એક સરસ પોઈન્ટ કરવા માંગતી હતી, એવું હું એટલા માટે કરવા માંગુ છું કે આઈ વોન્ટ પીપલ ટુ અન્ડરસ્ટેન્ડ, લોકોને સમજાવવા માંગુ છું કે ઘણી વાર આજે જ્યારે લોકોને પોલિટિકલ નશો થઈ જાય છે, પાવર આવી જાય છે, તે લોકો એમાં મજા કરી, એ લોકો એટલે આશારામ બાપુ ને નારાયણ સ્વામી આજે બીજા બધા છે, પણ હવે એ લોકોએ માર ક્યાં ખધો કહી દઉં ના, તો કોઈ બી ઇલાજ છે, કારણ કે અમે બીજી બહેનોના ઘણા કેસીસ હોય છે એનો અલગ છે કે 4 દિવસ પહેલા રેપ થયો હોય છે તો એને ન્યાય નથી મળતો, પ્રૂફો કેટલા હોય છે, પણ આમાં એ ન્યાય એટલે મળી રહ્યો છે કારણ કે જે પોલિટિકલ જે લોકો પાવર એન્જોય કરતા તે આખો ઊંધો થઈ ગયો. ફોર વોટ એવર રીઝન્સ એ લોકોએ કોઈકને ડિસપ્લેસ કર્યા કે જે બી કર્યા, એટલે ઊંધો થઈ ગયો. અને એના લીધે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે તથા તપાસ કરી સી, અલ્ટિમેટલી તમે જુઓ છો અગર ચાર દિવસનો બી રેપ કેસ હોય છે ને પેલો છૂટી જાય છે, અને ઘણા કેસીસમાં આ કેસમાં લેટેસ્ટ 10 વર્ષ પહેલાનો બી કેસ હતો તો એ પેલો પકડાઈ ગયો, કારણ કે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરોની તથા તપાસ હોવી જોઈએ ઇમ્પોર્ટન્ટ. જે અનફોર્ચ્યુનેટલી કારણ કે પોલિટિકલ બોસીસ યા જે લોકોના ઉપરના બોસીસ એ લોકોને દબાવીને કહે કે ભાઈ ઇસકો રફા દફા કરના હૈ, એટલે બિચારો ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર કરવા માંગતો હોય તો બી ના કરે. ત્યારે આ કેસમાં તો તમે જોયું હતું આપણા જે આ કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર હતા એમને ધમકીઓ બી મળી, પૈસા બી મળ્યા, તો એ તથસ રહ્યા, કારણ કે ઉપરથી કહેવામાં આવ્યું હતું કે તમારે તથસ રહીને કરવાનું છે. એટલે હું આવી એક એક્ચ્યુઅલી ફોર અસ ફોર એઝ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ઇટ ઇઝ બેડ,
મેં એટલા માટે કહું છું કે ધેટ મીન્સ કે એવરી ટાઈમ બહેનોને ન્યાય આવી રીતે જ મળશે જ્યારે કોઈ હેલ્પ કરશે. ન્યાયની દ્રષ્ટિથી ન્યાય નહીં મળે, જે નોર્મલ બધી બહેનોને ન્યાય મળવો જોઈએ. એટલે આ એક આપણા માટે આંખો ઉગાડવાની પોઈન્ટ છે. એટલે આપણે અત્યારે ક્યારના નારાયણ સાંઈને એ લોકોની વાત કરી છે, સારું છે, પણ જોડે જોડે આપણે એ બી જરૂરી વાત કરવી જરૂરી છે કે આપણું જે ગવર્મેન્ટ છે, જે તંત્ર છે, જે જ્યુડિશિયરી છે એ જાગે. કારણ કે ઘણી વાર એવી એક્ઝામ્પલ આપી દઉં છું કે જ્યુડિશિયરીઓને ખબર પડે છે કે આ કેસ બરોબર ઇન્વેસ્ટિગેટ નથી થયો, બોલે છે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર કે તમે યે યે કિયા ક્યું નહીં, કોમન સેન્સ ની વાત છે, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો હાથ ઉચકા કરી દે. કારણ કે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર્સ ને કોઈ કલમ લખતી નથી ને, એ તો કે સાહેબ યે હુઆ વો હુઆ, અને એ પેલાને બચાવવા, જે અપરાધી છે એને બચાવવા માટે આખો વીક કેસ લૂલો કરી છે, એના લીધે મારી બહેનોને ન્યાય નથી મળતો. અત્યારે મેં એક ફિગર આપ્યા હતા, ફરી એ ફિગર આપી દઉં છું કે 100 જજમેન્ટ આવે ને, રેપ કેસીસની વાત કરું છું, તો 18 લોકો જ એમાં કલ્પિત થાય, 18 લોકોને સજા થાય, બાકી બધા છૂટી જાય. એનો મતલબ શું છે કે એ લોકોએ ગુનો નહોતો કર્યો, એ લોકોએ ગુનો કર્યો હતો, પણ આપણા ખરાબ વિટનેસ લોઝના બોલો, પ્રોટેક્શન લો બોલો, ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરની વીકનેસ બોલો, સામેવાળાની ધાક ધમકી, અપરાધીની ધાક ધમકી બોલો, ને આ બધાના લીધે મારી બહેનોને ન્યાય નથી મળતો. પણ આઈ એમ વેરી હેપી, અત્યારે આપણે આને પોઝિટિવલી જોઈએ તો આઈ એમ હેપી કે મારી બહેનને ન્યાય મળે છે.